જૂના ભરૂચમાં આવેલ વડાપાડા રોડ પર વર્ષોથી ટેલરિંગ જગતમાં મોટું નામ ગાર્મેન્ટ ટેલરિંગ ફર્મ. ગત રાત્રિના કોઈ પણ સમયે ગાર્મેન્ટ ટેલરની બાજુમાં આવેલ ખુલ્લા મકાનમાંથી ઉપર ઢાબા પર ચડી ગાર્મેન્ટ ટેલરની દુકાનમાં ઉપર ધાબા પરની જાળીનું તાળું તોડી દુકાનમાં ઘૂસી દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા 30-40 હજાર રૂપિયા ચોરી કરી નાસી છૂટેલ. રોજિંદા સમય મુજબ સવારના દુકાન ખોલતા અંદર જોતા દુકાનમાંનો ગલ્લો ખુલ્લો હતો અને આજુબાજુનો વેર વિકેર હોય ગુલ્લામાં જોતા અંદર મૂકેલ રોકડ રૂપિયા ન હોય તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ કરેલ. ભરૂચ બી ડિવિઝનના પોલીસ કર્મીઓ આવી ઘટનાની તપાસ અને ચોરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ. દુકાન માલિકના જણાવ્યા અનુસાર જ્યાંથી ચોર ઘૂસ્યા હતા તે બાજુનું મકાન 5 બત્તી પર આવેલ અંબિકા જ્વેલર્સના માલિક ભગવાન દાસનું હોય તેમને વારંવાર રજૂઆત કરવા છતાંય અધૂરું બનાવીને મૂકી દીધેલ. મકાનના બારી બારણા કે કોઈ પણ જાતનું બંધ્યાન ન હોય રાત્રિના સમય અહીં લવેરિયાઓ નશેબાજો સિગરેટ ફૂંકનારો લબોર મુછિયાઓ જુગારીનો અડ્ડો બની જાય છે. વારંવાર મકાન માલિક નિસ્થાનિકો તેમજ ગાર્મેન્ટ ટેલરના માલિક દ્વારા રજૂઆત કરવા છતાં છેલ્લા કેટલાય વર્ષોથી આ મિલકત અવાવરું પડી રહેલ છે. શું આ મિલકતના માલિક કોઈ મોટી ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે તેવા અનેક પ્રશ્નો સ્થાનિકો અને દુકાનદારો ચર્ચી રહ્યા છે. દિલ્હીવાલા છે, મારી શોપ છે ગાર્મેન્ટ ટેલિંગ શૂટિંગ સેટિંગની, અને આજ રોજ શટલ ખોલતા મારી દુકાનમાં ચોરી થઈ છે. એ બાજુની મિલકત છે અમારી, એમાંથી ચોર અંદર એન્ટર થઈને ઉપરથી જાળી તોડીને નીચે એન્ટર થઈને પૈસા ચોરેલા છે. અને બાજુની મિલકતની વારંવાર રજૂઆત કરતા પણ છતાં પણ બાજુની મિલકતવાલા ભાઈ અંબિકા જેલેસ ભગવાનદાસ સોની એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ જાતનું કામ કરાવતા છે નહીં. અને બાજુના ઘરમાં મિલકતમાં ખરાબ ધંધા ચાલે છે, લોકો આવીને પી જાય છે, ખરાબ લેડીઝો લઈને આવે છે, એવા ખરાબ કામ ચાલે છે. એવું તે છતાં પણ એ ભાઈ કંઈ કરાવતા છે નહીં. અને એના અનુધારે અમારી બાજુની મિલકતમાંથી ચોર ઉપર ચડી અને અમારા ઘરમાં ચોરી કરી છે. કેટલા રૂપિયા? અને કમસે કમ 30-40 હજાર રૂપિયાની રકમ છે મારી એ ચોરાઈ છે. અને અમે પોલીસ કમ્પ્લેન કરી છે અને અંબિકા જેલેસ તરફથી પણ અમે કરેલી છે એમને કમ્પ્લેન, એ રજૂઆત કરી છે અમે સાહેબ.